જીવનમાં આપણને ધર્મ ભક્તિ જ્ઞાન ઉપાસના કર્મ આ બધી બાબતોની આપણને ખબર હોય છે અને છતાંય ક્યાંક ને ક્યાંક આપણે એમાં ભૂલો કરતા હોઈએ છીએ. ધર્મની અંદર સમર્પણના ભાવની જગ્યાએ મોટા ભાગે આપણી માંગવાની વૃત્તિ ભગવાન પાસે મનુષ્યને વામણો બનાવી દે છે. કર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કામ કરવાના બદલે એ કામને વેઠ સમજી અને કામ કરીએ અને પછી થાક અનુભવીએ અને આગળ વધી શકતા નથી. કર્મના પ્રત્યે પણ આપણી આ પ્રકારની શ્રદ્ધાનો અભાવ આપણને જીવનમાં ક્યાંક ને ક્યાંક પાછળ પાડી દેતો હોય. ધર્મ અને કર્મની જ્યારે વાત આવતી હોય, શરીરની અંદર જે પોષણ તત્વ છે, શરીરનું જે પોષક છે એ ખોરાક છે, તો ભગવાનને આપણે નિવેદ ધરાવીએ છીએ, જેને આપણે પ્રસાદ કહીએ છીએ. પ્ર, શા અને દ આ ત્રણ શબ્દને જો છૂટા પાડવામાં આવે તો પ્રભુ જ્યારે સાદ પાડે અને દોડી જવું આનું નામ છે પ્રસાદ. પણ પ્રભુ ક્યારે સાદ પાડે? જ્યારે તમારું મન નિર્મળ હોય ત્યારે. તો આ નિર્મળ મન માટે શું કરવું જોઈએ? તો આપણા સાહિત્યમાં લખ્યું છે કે અન્ન એવો ઓડકાર. તમે જેવું ભોજન કરો છો તમારા વિચારો એવા જ બને છે. તો સૌથી વધારે મહત્વનું એ ભોજન છે. આપણા દૈનિક જીવનની અંદર સૌથી વધારે આપણે ભોજનને મહત્વ આપીએ છીએ અને એટલા માટે જ આપણા ઋષિ મુનિઓ કહે છે કે ભજન અને ભોજન આ બેને શાંતિથી કરો. ભજન અને ભોજનમાં કોઈ પ્રમાદ ન કરો. ભજન અને ભોજન નિયમિત કરો. તો આ બધું ક્યારે કહે છે આપણને? ભજનની તો વાત છે જ, પણ સાથે સાથે ભોજનની પણ વાત કરેલી છે. અને આ ભોજનમાં આપણી અનિયમિતતા આપણા વિચારોને બદલી નાખે છે. આ ભોજનની અંદર સમયસર કામ ન કરવું, સમયસર ભોજન ન લેવું, સમયસર ભજન ન કરવું, આ બંને વાતો આપણને નિરાશ કરે છે. અને એટલા માટે જ કદાચ એકાદશીનું પર્વ હોય, પૂર્ણિમા હોય, કોઈ સારા તહેવારો હોય, જન્માષ્ટમી હોય, મકર સંક્રાંતિ હોય અથવા મહાશિવરાત્રિ હોય, ત્યારે ઉપવાસનું સૂચન કરેલું છે કે તમે જેટલું ભોજન કરો છો ઉપવાસ પણ એટલા જ કરો. કારણ કે આપણું વિજ્ઞાન એમ કહે છે કે અઠવાડિયામાં એક દિવસ તો ભૂખ્યું રહેવું જ જોઈએ. હવે કઈ રીતે રહેવું છે? માંદા પડ્યા, ટાઇફોઇડ થયો, ડૉક્ટરે કહ્યું કે એકવીસ દિવસ કશું લેવાનું નહીં અને ભૂખ્યા રહ્યા, આ પણ તમારે ભૂખ સહન કરવાની વાત છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઘરનું સગું વહાલું, મિત્ર ઇષ્ટ, કોઈ પણ બીમાર પડ્યું, આખો દિવસ એની પાછળ દવા ખાવાના રહેવું પડ્યું અને એના કારણે ખાવાનું યાદ જ ના આવ્યું, આ પણ ઉપવાસ થઈ ગયો તમારો. અને સવાર સવારમાં આજે અગિયારસ છે, આજે પૂનમ છે, આજે આઠમ છે, આજે પાંચમ છે, મારે મારી ભક્તિને દ્રઢ બનાવી છે અને એટલા માટે ભગવાનનો આજે દિવસ સમર્પિત કરી અને હું ભોજન આજે નહીં કરું, આ પણ ભોજન છે. પણ ત્રણે ત્રણ ભોજનની અંદર એના ફળ અલગ અલગ પ્રાપ્ત થાય છે એવું આપણું કર્મશાસ્ત્ર કહે છે. કોઈ પણ વ્યક્તિ બીમાર પડે અને એની પાછળ આખો દિવસ તમે કાઢો ત્યારે આ રાજસી તમારો ઉપવાસ થયો, જેમાં ફળ તમને કશું મળતું નથી. સવારમાં કકળાટ કર્યો, ઝઘડો કર્યો, ઘરથી દૂર ભાગી ગયા અને આખો દિવસ તમે જમ્યા નહીં, ઘરમાં કોઈ વ્યક્તિને જમવા ન દીધા, કકળાટ કરી અને આખો દિવસ તમે ઉપવાસ કર્યો, કશું ખાધું નહીં, તો આ ત્રણેયમાં તમે જે આખો દિવસ પસાર કર્યો તો તમે પણ દુઃખ ભોગ્યું, સાથે સાથે તમારી સાથે રહેવાવાળા વ્યક્તિઓને પણ દુઃખ આપ્યું. તો બંને જણા દુઃખી થયા, મતલબ કે આ થયો તામસી ઉપવાસ. તો આ ઉપવાસ ઉપરથી નુકસાન કરાવે છે, ઉપરથી દુઃખ આપે છે અને એના કારણે કર્મો બંધાય છે. પણ એક સાત્વિક ઉપવાસ એવો છે કે દિવસ સવાર થયો, આજે એકાદશી છે, અગિયારસના દિવસે મારે ભગવાનનું ભજન કરવું જોઈએ, બને એટલું ભગવાનનું ભજન કરવા માટે શરીરની અંદર અન્ન નાખીશ તો મારી બધી ઇન્દ્રિયો અન્નને પચાવવામાં લાગી જશે, જેના કારણે મારો વિચારો સ્થિર નહીં થાય. આજના દિવસ માટે ઉપવાસ કરી હું ભગવાનની ભક્તિ કરીશ અને આ પ્રમાણે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સાંજ પડી જાય તો આ ઉપવાસ થયો સાત્વિક ઉપવાસ. તો તમારે કયો ઉપવાસ કરવો છે? ઉપવાસ તો કરવો જ પડશે, તમારા ભાગ્યમાં લખાયેલું છે ભૂખ્યું રહેવાનું. તો રાજસી ઉપવાસ કરવો, તામસી ઉપવાસ કરવો કે સાત્વિક ઉપવાસ કરવો? ઉપવાસ દ્વારા મન ઘડાય છે. મનઃ ત્રાયતે ઇતિ મંત્ર. મંત્રનું અનુષ્ઠાન કરી અને ઉપવાસ કરવામાં આવે તો મન શુદ્ધ થાય છે, પછી માણસને ખોટા વિચારો નથી આવતા. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે અન્ન એવો ઓડકાર. જેવું તમારે અન્ન ખાઓ એવું જ તમારું મન નિર્માણ થાય. તો અહીંયા અન્ન જેવો ઓડકારની જો વાત છે તો કેવા પ્રકારનું અન્ન ખાવું જોઈએ? આપણા શાસ્ત્રની અંદર બહુ સુંદર વાતો કરેલી છે, કયા કયા પ્રકારના ભોજન ક્યારે લેવા જોઈએ. દહીંની વાત હોય, ચાહે ખટાશની વાત હોય, આથેલી વાત હોય, તો એવા બધા ભોજનો સાયંકાળે લેવાનો
નિષેધ કરવામાં આવેલો છે. રાત્રિ ભોજનનો પણ શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવેલો છે. સવારમાં જે ભોજન કરવું એમ કહેવાય છે કે રાજકુંવર જેવું ભોજન હોય, બપોરનું જ્યારે ભોજન કરતા હોય ત્યારે રાજા જેવું ભોજન હોય, અને સાયંકાળે એટલે કે સંધ્યાકાળ પછી જે ભોજન કરતા હોય એ ગરીબ જેવું ભોજન હોય. તો ભોજનમાં પણ આ ત્રણ પ્રકારો વર્ણવેલા છે. તો આપણે તો આ બધું વિચારતા નથી, જ્યારે જેટલું મળ્યું એટલું સ્વીકારી લઈએ છીએ અને પછી ડૉક્ટરો પાસે દોડાદોડી વધી જાય છે, દવાખાનાઓમાં દાખલ થવું પડે છે અને શરીર આપણું બગડે છે. તો મૂળ કારણ એનું આપણે છે. આપણું શાસ્ત્ર એમ કહે છે જ્યારે તમે પૂજા કરતા હોવ ત્યારે મહારાજ ભગવાનને જ્યારે ભોગ ધરાવતા હોય ત્યારે એક મંત્રનો જાપ કરે છે અને પછી એમ કહે છે કે ભગવાનને તમે ભોજન અર્પણ કરો, ભગવાનને થાળ ધરાવો. તો શર્કરા ખંડ ખાદ્યાની દધિક ક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્યમ ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. ભગવાન અમે તને ભોજન આપીએ છીએ તો કેવા પ્રકારનું છે? તો કે શર્કરા મીઠું છે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે મધુરેણ સમાપયેત. તમે જ્યારે ભોજન કરતા હોય ત્યારે શરૂઆતમાં અપોષણ લેતા હોઈએ છીએ આપણે, મતલબ ભાત લેતા હોઈએ છીએ, પણ એ ભાતમાં દાળ નથી નાખતા, એ ભાતની અંદર સાકર અને ઘી નાખીએ છીએ. એ પ્રમાણે પ્રથમ ભોજનનો ગ્રાસ લઈએ છીએ જેને આપણે અપોષણ કહીએ છીએ, અને ભોજન પૂરું થઈ જાય પછી જે આપણે ભાત ખાઈએ છીએ એમાં દાળ નાખી અને ભાત ખાઈએ છીએ. આ બંને ભાત એક છે પણ બંને પ્રકારે ખાવાની પદ્ધતિ અલગ અલગ છે. તો શરીરની અંદર ધીમેથી એની શરૂઆત થાય એમ કરતાં કરતાં આગળ, પણ મધુરેણ સમાપયેત, જ્યારે ભોજન પૂરું થાય ત્યારે મીઠું ભોજન લેવું, આવું આપણા શાસ્ત્રમાં નિયમ બતાવેલો છે. તો શરીર શાસ્ત્રના નિયમ પ્રમાણે ભોજનનો અંત પણ મીઠો હોવો જોઈએ. તો આવું મીઠું ભોજન આપણને લાભ કરાવડાવે આપણા શાસ્ત્રમાં, અને એટલા માટે શરૂઆતમાં છે શર્કરા. શર્કરા એટલે મીઠું ભોજન. શર્કરા ખંડ ખાદ્યાની પછી દધી, દધી કહેતા દહીં. બપોરના ભોજનમાં બને ત્યાં સુધી દહીંનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ખટાશ જીવનમાં જરૂરી છે. શરીરના પોષક તત્વોની અંદર આ ખટાશની, કારણ કે આપણે લીંબુનો રસ લઈએ છીએ, લીંબુનું પાણી લઈએ છીએ, ડાયાબિટીસવાળા દર્દીઓ તો ઠીક છે કે લીંબુને ખાંડ ઓછી લે, બાકી જેને બીપીના રોગ છે આવા વ્યક્તિઓ તમે જોજો ખાંડ અને લીંબુનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરે છે. લીંબુની અંદર રહેલી ખટાશ એ એના શરીરમાં પોષક તત્વ છે. આ ના કરવું હોય તો દરરોજ બપોરે ભોજન કરતા હોઈએ ત્યારે દહીંનો ઉપયોગ ભોજનમાં થાય તો વધારે સારું. દહીંનો ભોજન કર્યા પછી દધી ક્ષીર ઘૃતાની ચ ઘી ખાવું જોઈએ. ચારવાક મત તો એવું કહેતો હતો કે યાવત જીવેત સુખીમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, દેવું કરો પણ ઘી પીવો. તો મતલબ ઘી એ પોષક તત્વ છે, દેવું કરવાની વાત નથી. પણ અહીંયા વાત જે આપણે કરીએ છીએ કે ભોજન કરતી વખતે બને ત્યાં સુધી જ્યારે ઘરમાં ભોજન કરતા હોઈએ ત્યારે લાકડાના પાટિયા ઉપર અથવા તો આપણે પાટલો જેને કહીએ અથવા તો બાજોઠ કહીએ એના પર ભોજન રહેવું જોઈએ. શરીરનું કોઈ પણ અંગ એ ભોજનના થાળને ન અડવું જોઈએ. ડાબો હાથ પણ એમ કહેવાય છે ભોજનના થાળને ન અડવો જોઈએ. ડાબો હાથ અડી જાય તો પણ ડાબા હાથને ધોવો પડે છે, એટલા માટે જ આપણે ડાબા હાથે ફક્ત પાણી પીતા હોઈએ છીએ, જમણા હાથે ભોજન કરતા હોઈએ છીએ. શરીરના કોઈ પણ અંગને ભોજનની થાળી ન અડવી જોઈએ. આમ તો એમ કહે છે કે ઉભા ઉભા ભોજન કરીએ તો પણ પાપ લાગે, કોઈ પણ વ્યક્તિના થાળીમાંથી લીધેલું એઠું ભોજન ખાઈએ તો પણ પાપ લાગે. તો આવા બધા પાપના નિયમો બતાવેલા છે, મતલબ અન્ન એવો ઓડકાર. જીવનને સાત્વિક અને શુદ્ધ બનાવવું હોય ત્યારે અન્નને કેવી રીતે ખાવું એ પણ આપણા શાસ્ત્રમાં બધે બતાવવામાં આવેલું છે. એ પ્રમાણે જો કરવામાં આવે તો આ અન્નમ રસાત, રસાત બલમ અન્ન એવો ઓડકાર. તો અન્નથી મન બને છે, તો આ બધો અન્નનો પ્રભાવ છે. તો અન્ન જેટલું શરીરમાં લેવાનું હોય એટલું લેવું જ જોઈએ. પણ એકાદશી હોય, કોઈ પણ વ્રત ઉપવાસ કરવાના હોય ત્યારે પણ કયા પ્રકારનું અન્ન લેવું એ પણ આપણા કંદમૂળ ક્યારે ખાવા, ક્યારે દૂધ પીવું, ક્યારે આપણે આ પ્રમાણે ઘણા બધા પ્રયોગો બતાવવામાં આવેલા છે. પણ આ પ્રયોગોને જો શુદ્ધતા અને સાત્વિકપૂર્વક કરવામાં આવે તો શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, ધર્મના સાધન માટે શરીર એ મહત્વનું છે અને શરીરનું પોષક તત્વ એ અન્ન છે. તો અન્ન એ પરમાત્માનું સ્વરૂપ છે આવું સમજી અને ભગવાનને ભોજન થાળ ધરાવી અને પછી જે વ્યક્તિ જમે છે એના જીવનમાં મંગલમયતા પ્રદાન થાય છે, એનું આયુષ્ય અને આરોગ્ય સુધરે છે. એ જે કંઈ વાણી બોલે એ વાણી એની મીઠી બને છે, એ જ્યાં બેસે ત્યાં પોતાનો પ્રભાવ પાથરે છે અને મક્કમ મનોબળ દ્વારા એ વ્યક્તિ પોતાના જીવનને સુંદર રીતે અંકારી શકે છે, સુંદર રીતે બનાવી શકે છે. ભક્તિરસના માધ્યમથી આજે જાણ્યો આપણે અન્નનો મહિમા. જેટલું જમીએ એટલું દાન કરીએ તો પણ અન્નનો મહિમા વધી જતો હોય છે. આવી ભક્તિરસમાં રસ તરબોળ કરતી વાતો આપણે ફરીથી પાછા જાણીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય ગણેશ. બસ આ જ રીતે રોજે રોજ ભક્તિરસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ. નમસ્કાર.